કેમ છો સ્ટુડન્ટ્સ મજામાં ઓકે ચાલો આજે આપણે શીખવાનું છે ગણિત ગણિતમાં શું શીખવાનું છે અંક ચાળીસ તો અમે તાગળ તાગળ નવળ ઓગણચાલીસ શીખી ગયા હવે શું શીખવાનું છે ને મિંડે ચાલીસ બરાબર તો ચાલો આપણે અહીંયા ગણીશું આ જે કનું ચિત્ર છે નાની નાની છોકરીઓના મોડા છે તો આપણે આ કેટલા લખ્યા છે તગડીને મીંડે ત્રીસ પછી આપણે ગણીએ તગડીને મીંડે ત્રીસ પછી શું આવશે તગડેકડ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ કેટલી થયા ફેસ ચાલીસ મોડા થયા બરાબર છે તો ચાલો આપણે હવે લખીશું તો જો ચોગડે ચાર તો તમને આવડે જ છે કે ત્રાસી લીટી કરીને અડધું ગોળ વાળીને ફરી લીટી કરી દેવાની એટલે ચોગડે ચાર અને પછી આખું ગોળ કરી દેવાનું એટલે ચોગડે ને મીંડે ચાલીસ તો આવી રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું ચોગડે ને મીંડે ચાલીસ ચોગડે ચાર મીંડું એટલે ચોગડે ને મીંડે ચાલીસ તો આવી રીતે તમારે લખવાનું છે ઓકે અને બોલવાનું છે ચોગડે ને મીંડે ચાલીસ ચોગડે ને મીંડે ચાલીસ બરાબર છે તો હવે આ નીચેના ત્રણ ખાનામાં તમારે જાતે ઘરે ટ્રેસ કરવાનું છે હવે આ ખાનામાં કેવી રીતે લખવાનું છે તે આપણે જોઈએ તો ચોગડે ને મીંડે ચાલીસ આની પર આપણે આવી રીતે ટ્રેસ કરી દઈશું અને સારા અક્ષરે જ કરવાનું છે બધાય બરાબર છે હવે જો અહીંયા કેવી રીતે લખવાનું છે તો અહીંયા ઉપરથી ત્રાસી લીટી કરીને અડધું ગોળ વાળીને ફરી ત્રાસી લીટી એટલે ચોગડે ચાર બની ગયો અને મીંડું એટલે ચોગડે ને મીંડે ચાલીસ તો આવી રીતે તમારે બોલતું જવાનું અને લખતું જવાનું ચોગડે ને મીંડે ચાલીસ બરાબર ત્રાસી લીટી અડધું ગોળ ત્રાસી લીટી અને મીંડું એટલે ચોગડે મીંડે ચાલીસ તો આવી રીતે બોલવાનું છે ફા અને ફાઇન અક્ષરે લખવાનું છે ઓકે બાળકો બાજુના પેજ ઉપર આપણે હોમવર્ક જોઈએ તો હોમવર્કમાં અહીંયા પણ આપણે ચોગડીને મીંડે ચાલીસ છે તો આવી રીતે તમારે ચોગડે ને મીંડે ચાલીસ ઘરે લખવાનો છે બરાબર અને અહીંયા ખાનામાં મેં તમને શીખવાડ્યું એવી રીતે ત્રાસી લીટી અડધું ગોળ ત્રાસીલી એટલે ચોગડે ચાર બનાવી દેવાનું અને મીંડું એટલે ચોગડે ને મીંડે ચાલીસ આવી રીતે તમારે હોમવર્કમાં કરવાનું છે હવે જુઓ નીચે છે કે બંને એકડા અગિયારથી બગડે મીંડે વીસ સુધીના અંક લખો તો અહીંયા જે ગા રેલગાડી આપી છે ને એમાં અંક આપણે લખવાના છે તો અહીંયા બંને એકડા અગિયાર પછી શું આવશે એકડ બગડ બાર પછી એકડ તગડ તેર એકડ ચોગડ ચૌદ એકડ પાંચળ પંદર એકડ છગડ સોળ એકડ સાત સત્તર એક આઠ અઢાર એક નવ ઓગણીસ અને બગડેને મીંડે વીસ તો થઈ ગયો બંને એકડા અગિયારથી બગડેને મીંડે વીસ સુધીનું હવે નીચે જુઓ બગડ એકડ એકવીસથી તગડેને મિંડે ત્રીસ સુધીના અંક લખવાના છે તો હવે બગડ એકડ એકવીસ તો ટ્રેનના ડબ્બામાં લખ્યો છે હવે બીજા ડબ્બામાં આપણે લખવાનું છે તો શું આવશે બે બગડા બાવીસ

તગડે ને મિંડેત્રીસ તો આવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું હવે શું આવ્યું તગડ એકડ એકત્રીસ થી ચોગડે ને મિંડે ચાલીસ સુધી અંક લખો તો તગડ એકડ એકત્રીસ છે પછી બીજા ડબ્બામાં શું આવશે તગડ બગડ બત્રીસ બે તગડા તેત્રીસ તગડ ચોગડ ચોત્રીસ તગડ પાચળ પાંત્રીસ તગ છગ છત્રીસ તગડ સાત સાડત્રીસ તગર આઠળ આડત્રીસ તગડ નવળ ઓગણચાળીસ અને ચોગડે ને મીંડે મિંડેચાળીસ તો આવી રીતે તમારે ઘરે જાતે લખવાનું છે ઓકે બાળકો બાય બાય